રાજકોટની વાત કરીએ, રાજકોટમાં પણ તાઉતે વાવાઝોડાની ભારે અસર વર્તાઈ. રાજકોટમાં લગભગ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા, અનેક વિસ્તારોમાં વીજળી પણ ખોરવાઈ હતી. વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે તંત્ર તરફથી તમામ પ્રયાસ થઈ રહ્યા છે. કેટલીક જગ્યા ઉપર વીજ પુરવઠો ખોરવાયો છે, કેટલીક જગ્યા ઉપર વૃક્ષો ધરાશાયી થયા છે. તેને પણ ખસેડવાની કામગીરી પ્રશાસન તરફથી જલ્દી જ કરવામાં આવશે. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે TV9ના સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, અત્યારે રાજકોટની ઓવરઓલ સ્થિતિ શું છે? ચિત્રા, જે રીતે તાઉતે વાવાઝોડું છે તે ગુજરાતની દરિયાઈ સીમા પરથી પસાર થયું અને ત્યારબાદ હવે રાજ્યભરમાં તેની અસર જોવા મળી છે. ખાસ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે તેની અસર જોવા મળી છે. ગઈકાલ રાતથી જ રાજકોટના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ગઈકાલે મોડી રાતથી રાજકોટ શહેરમાં ભારે પવન અને ભારે વરસાદ છે તે પણ જોવા મળ્યો હતો. અત્યાર સુધીમાં એટલે કે સવારના 5:30 વાગ્યા સુધીમાં અંદાજિત 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને હજુ પણ વરસાદ ચાલુ છે. આ ઉપરાંત જે ભારે પવન છે તે પણ ફૂંકાઈ રહ્યો છે. જે રીતે વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે તેને જોતા એસટી વિભાગ દ્વારા રાજકોટ બસ સ્ટેન્ડનું સંચાલન છે તે હાલમાં બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી નવી સૂચના ન મળે ત્યાં સુધી એક પણ બસ છે તે કોઈ અન્ય શહેરમાં કે અન્ય ગામમાં પસાર નહીં થાય. એટલે વાવાઝોડાની અસર છે અને તે વર્તાઈ રહી છે. કેટલાક રસ્તાઓ પર વૃક્ષો ધરાશયી થવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ગઈકાલે જે નીચાણવાળા વિસ્તારો છે, પછી જંગલેશ્વરનો વિસ્તાર હોય, લલુડી હોકડીનો વિસ્તાર હોય, આ તમામ વિસ્તારો છે ત્યાંથી લોકોનું સ્થળાંતર છે તે કરી દેવામાં આવ્યું છે. ઓવરઓલ રાજકોટ શહેરમાં વાવાઝોડાની અસરના કારણે વરસાદ પણ થયો છે અને ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ચિત્રા, આભાર મોહિત, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો લગભગ અત્યાર સુધી 2.5 ઇંચ જેટલો વરસાદ રાજકોટમાં નોંધાયો છે. અનેક વિસ્તારોમાં વીજળી પણ ખોરવાઈ છે. વીજ પુરવઠો ખોરવાતાની સાથે કેટલીક જગ્યા ઉપર વૃક્ષો ધરાશાયી થયા છે. તાઉતે વાવાઝોડાની અસરના ભાગરૂપે આ સ્થિતિ અત્યારે વર્તાય છે.